तो स्कूल ऑफ एक्सेलेंस ना विरोध ना सूर उठ्या छे। प्राथमिक शैक्षिक महासंघनो गीर सोमनाथ मोरबी और बोटाद में विरोध। स्कूल ऑफ एक्सेलेंस पीपीपी धोरणे थशे तो खानगीकरण थशे। शिक्षक महासंघनुं आ कहेवुं छे। सरकारी स्कूलों मर्ज करी हवे खानगीकरण ने प्रोत्साहन आपशे। गीर सोमनाथ जिला प्राथमिक शिक्षक संघ द्वारा पण पत्र लखायो। 5 सप्टेम्बर थी स्कूल ऑफ एक्सेलेंस नुं लॉन्चिंग थवानुं छे। तो आज मुद्दे संवाददाता जयंती चौधरी फोनलाइन पर जोड़ाई गया है। जयंती, स्कूल ऑफ एक्सेलेंस ना विरोध ना सूर उठ्या छे। प्राथमिक शिक्षक महासंघ द्वारा विरोध करवामां आवशे, शुं विगतो जयंती? ચોક્કસથી કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા અત્યારે સ્કૂલ ઓફ એક્સેલન્સ નામનો એક પ્રોગ્રામ છે તે રન કરવા જઈ રહી છે, ત્યારે એ પ્રોગ્રામની અંદર 1 લાખ જેટલા બાળકોને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવાશે અને તેનો જે પૈસા છે તે ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। ત્યારે કહી શકાય કે પીપીપી ધોરણે જે આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે તેને લઈને કેટલીક જે મંડળો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવે છે। કારણ કે તેમનું માનવું છે કે જ્યારે ખાનગીકરણ થવાનું શરૂઆત થશે ત્યારે જે સરકારી શિક્ષણ છે તેનું જે સ્તર છે તે કતરી થશે। સાથે સાથે તેમણે એ પણ વાંધો ઉઠાવ્યો છે કે હવે જે શિક્ષણની અંદર ખાનગીકરણ છે તે સરકાર સામેથી જ ઘૂસાવી રહી છે। કારણ કે પીપીપી ધોરણે જે રીતે આખો પ્રોગ્રામ રન કરવાનો છે તેને લઈને અત્યારે જે સરકારી શિક્ષકો છે તેમાં પણ કોઈ પ્રકારનો ડર છે તે સામે જોવા મળી રહ્યો છે। સાથે જ તેમનું એવું કહેવું છે કે સરકારી સ્કૂલો અત્યારે મર્જ થઈ ચૂકી છે, સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે અને તેના બદલામાં આ પ્રકારનો એક પ્રોગ્રામ છે તે સરકાર લાવી રહી છે, તેને લઈને અનેક જે ગ્રુપો છે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। સાથે સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સનો વિરોધ કરતો પત્ર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ દ્વારા પણ લખવામાં આવ્યો છે, મોરબી દ્વારા લખવામાં આવ્યો છે, બોટાદ દ્વારા પણ સરકારને લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ જે પ્રોગ્રામ છે તેને લઈને સરકારી સ્કૂલો ઉપર સૌથી મોટી અસર પડશે। જી જી બિલકુલ જયંતિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।